તો આ વિવાદમાં કોંગ્રેસે એમ પણ જણાવ્યું કે તેમની પાસે દારૂના અડ્ડાઓનું લિસ્ટ છે અને આ અડ્ડાઓના લિસ્ટ પર તેઓએ રેડ પાડવી જોઈએ અને ત્યાંથી મળી આવશે દારૂના અડ્ડાઓ. ગેલોતનું મોટું બંધ કરવા માંગતા હોય તો પેલા ગુજરાતના અડ્ડા તો બંધ કરાવો, ગુજરાતના અડ્ડા બંધ કરાવો તો મોટું ઓટોમેટિક. તમારી પાસે તો અલ્પેશ ઠાકોર છે, તમારી પાસે કાળજી હોય ને એ લિસ્ટ તમે સાચવી હોય તો અલ્પેશભાઈ આપેલું છે લિસ્ટ, એટલે અલ્પેશભાઈનો ઉપયોગ કરો દારૂ બંધ કરાવવા માટે. તો આ મુદ્દો આગળ ને આગળ જ વધી રહ્યો છે. પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે અશોક ગેહલોત દારૂ પીધેલી હાલતમાં આ બધા નિવેદનો કરી રહ્યા છે. લાગે છે કે અશોક ગેહલોત કદાચ દારૂ પીધેલી અવસ્થામાં એમણે કરેલું નિવેદન છે, એટલે એના માટે મારે બીજું વિશેષ કંઈ કહેવાનું રહેતું. રાજનીતિ તેજ થઈ ગઈ છે, એક પછી એક નેતાઓ આ વિવાદમાં ઝંપલાવી રહ્યા છે અને નિવેદનો કરી રહ્યા છે, આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. પરંતુ તમામની નજર એ છે કે સરકારનું આગામી સ્ટેપ શું રહેશે, કારણ કે પડકાર સ્વીકારી લીધી છે અશોક ગેહલોતે. મુખ્યમંત્રી વિજય રૂપાણીને સામે પડકાર ફેંકવામાં આવ્યો છે કે તેઓ ગુજરાતમાં દારૂબંધી નથી તેવું સાબિત કરીને બતાવે, ત્યારે કોંગ્રેસ પણ આ મુદ્દા પર સરકારને ઘેરવા માટે પૂરેપૂરી રીતે તૈયાર થઈ ગઈ છે. ગુજરાત કોંગ્રેસ તરફથી જે નિવેદનો સામે આવી રહ્યા છે, દારૂના અડ્ડાઓનું લિસ્ટ તેમની પાસે હોવાનું તેઓ જણાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે સરકાર આ અડ્ડાઓ પર રેડ પાડે તેમને મળી આવશે. અને હવે આગળ વધીએ અન્ય સમાચારો તરફ. પાટણમાં જે રીતે કોંગ્રેસમાં કકળાટ જોવા મળી રહ્યો છે તેની વાત કરવામાં આવે તો જે રીતે પેટા ચૂંટણી હવે નજીક આવી રહી છે અને તેવામાં રાજકીય પાર્ટીઓમાં ભંગાણ અને કકળાટ જોવા મળી રહ્યો છે. જે રીતે નેતાઓ અને કાર્યકર્તાઓ એક પક્ષમાંથી બીજા પક્ષમાં જઈ રહ્યા છે તેને લઈને જે કકળાટ સામે આવી રહ્યો છે, પાટણમાં અત્યારે હાલ ઉકળતા ચરું જેવી સ્થિતિ જોવા મળી રહી છે. લાલેશ ઠાકરે જે આક્ષેપ લગાવ્યો છે, સોશિયલ મીડિયામાં મુદ્દો ઉછળ્યો છે, ધારાસભ્ય કિરીટ પટેલ પર આક્ષેપ લગાવવામાં આવ્યો છે. ત્યારે આ વાત અમે કિરીટભાઈને આજે કરી, અમારા પક્ષની મીટિંગ હતી તો કિરીટભાઈ ધારાસભ્ય ઉપરથી મારી ઉપર ગરમ થઈ ગયા અને મારી ઉપર ગરમ જ થઈ ગયા એટલું નહીં પણ આવતીકાલે નગરપાલિકામાં એક બોર્ડ બોલાવેલું છે, એ બોર્ડની અંદર અલગ અલગ સમાજના 6 કોર્પોરેટરો જે ચેરમેન છે એ 6 એ 6ને દૂર કરી અને 6 એ 6 પાટીદાર સમાજના લોકોને ચેરમેન બનાવી દેવાની વાત કરી અને આવું જો તમે નહીં કરો તો તમને હું કોંગ્રેસમાંથી કઢાવી દઈશ એવી ધમકી પણ આપી. હું છેલ્લા 20 વર્ષથી કોંગ્રેસ માટે કામ કરું છું, કેવું કામ કરું છું આખો પાટણ અને પ્રદેશ સમિતિ જાણે છે.